नमस्कार विद्यार्थी मित्रों, वेलकम टू यूट्यूब चैनल MWP एज्युकेशन માં જેમાં તમારું હાર્દિક સ્વાગત છે. ધોરણ 5 ના વિદ્યાર્થીઓ માટે સામાયિક મૂલ્યાંકન કસોટીનું જે પેપર સોલ્યુશન છે જેમાં વિષય છે ગુજરાતી અને કુલગુણ છે 25. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ ધોરણ 5 ના વિદ્યાર્થીઓ માટે ગુજરાતીનું પેપર સોલ્યુશન જે તમને સાદી અને સરળ ભાષામાં સમજાવવામાં આવશે. તો જોઈએ, પૂરો વિડીયો નિહાળીએ. પ્રશ્ન 1. मुद्दा पर थी वार्ता लखवानी छे. मुद्दा पर थी वार्ता लखो. तेम आपणे मुद्दा जोईए नगरनो मार्ग. मार्गमां पत्थर. पत्थर अनेकने नड़े छे पण कोई पत्थर खसेड़तुं नथी. एक माणस पत्थर उपाड़े छे. पत्थर नीचेथी राजानी चिठ्ठी अने सरनामुं. चिठ्ठीमां लखाण. पत्थर खसेड़वानुं इनाम. नगरजनोने असर. हवे आपणे जोईए वार्ता. एक नगर हतुं जेमां त्यांना राजा द्वारा तेनी प्रजानी परीक्षा करवानुं नक्की कर्युं. तेमणे नगरना मार्ग पर पत्थर राखी दीधो जे त्यांथी पसार थता लोकोने नड़े छे, परंतु कोई माणस ते पत्थरने हटावानी एटले त्यांथी खसेड़वानी कोशिश करतुं नथी अने पत्थरने त्यांथी खसेड़तुं नथी. एवामां थोड़ी वारमां एक व्यक्ति त्यां आवे छे अने ते पत्थरने त्यांथी खसेड़े छे. जेवो पत्थर खसे छे अने त्यां राजा द्वारा पत्थरनी नीचे राखेली एक चिठ्ठी मळे छे जेमां राजानुं सरनामुं लखेलुं होय छे अने खसेड़नारने राजाना महेलमां आववानुं आमंत्रण आपवामां आव्युं होय छे. राजा पत्थर खसेड़नारने ईनाम आपे छे અને તેણે કરેલું ઉમદા કામમાં વખાણ કરે છે. તો આ થઈ મુદ્દા પરની વાર્તા. ત્યાર પછી જોઈએ આપણે પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે. તો પહેલો સવાલ આપણે વાંચીએ. ચરણોમાં કાવ્યના કવિને વહેલી સવારે ચાલવા જવાનું શા માટે ગમે છે? તો તેનો આન્સર છે, વહેલી સવારે આકાશમાં રંગો રંગાયેલા અને પંખીઓ અવાજ કરતા હોય છે, અજવાળું ધીરે ધીરે થતું હોય છે, નદીઓનો ખડખડ વહેતો અવાજ અને સવારનો પવન અતિ સુંદર ફેલાય છે અને તાજગીનો અનુભવ થાય છે. તેથી કવિને વહેલી સવારે જવાનું ગમે છે. ત્યાર પછીનો બીજો ક્વેશ્ચન આપણે વાંચીએ. કદર પાઠમાંથી તમને કયું પાત્ર વધારે ગમ્યું અને તે શા માટે ગમ્યું? તો તેનો આન્સર છે, કદર પાઠમાંથી મરાઠા યુવાન રાઘોબાનું પાત્ર મને વધારે ગમ્યું. શા માટે ગમ્યું? કારણ કે વાલા કેસરિયાએ મરાઠા યુવાન રાઘોબાનું લેણું ચૂકવીને જે મદદ કરી હતી તેને બદલામાં રાઘોબાએ વાલા કેસરિયાને વર્ષો પછી માન સન્માન સાથે બોલાવીને તેની કદર કરી હતી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ પ્રશ્ન 3. આ વખતે ઉત્તરાયણનો તહેવાર તમે કઈ રીતે ઉજવશો તે અંગે 5-6 વાક્ય તમારા શબ્દોમાં લખવાના છે. તો આપણે જોઈએ, ઉત્તરાયણનો તહેવાર આ વખતે પતંગ ઉડાવીને સવારથી જ શરૂ કરી દેવો છે. બપોરે જમવામાં ઊંધિયું, જલેબી, ચીક્કીની મોજ માણવી છે. COVID-19ની પરિસ્થિતિને કારણે આ વખતે પતંગ પણ માસ્ક પહેરીને ઉડાવવાનો છે. આખા પરિવાર સાથે ગીતોના તાલ સાથે સવારથી જ પતંગ નાસ્તાની શરૂઆત કરી દેવાની થાય છે. આ વખતે ઉત્તરાયણમાં મોજથી જ કરી લેવાની થાય છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન 4. ઉદાહરણને આધારે સરખા પ્રાસવાળા શબ્દો લખવાના છે. જેમ ઉદાહરણ આપેલું છે રંગ, તો તેની જેવો જ બીજો શબ્દ છે સંગ. તેની પરથી આપણે જોઈએ, પહેલો શબ્દ પાસ. પાસનો જેવો જ બીજો શબ્દ થાય છે છાસ. બીજું જોઈએ પાંખ, તો એનો આન્સર આવશે આંખ. ત્રીજું છે ઉમંગ. ઉમંગનો જવાબ છે સુરંગ. ચોથું છે નાદ. નાદનો જવાબ આવશે સાદ. હવે જોઈએ આપણે પ્રશ્ન 5. જોડકા જોડવાના છે પ્રશ્ન 5માં. એ વિભાગ અને બી વિભાગ આપેલું છે. એ વિભાગમાં જોઈએ પહેલું, ઝાડ તેમજ વનરાજીથી ઘટાદાર, તો તેનો જવાબ આવશે કુંજાર. બીજું છે પૂરના પ્રવાહ જેવી ઝડપવાળા, તો તેનો જવાબ આવશે પાણીપંથા. ત્રીજું છે સૂરજની ઉગવાની દિશા, તો સૂરજ કઈ દિશામાં ઉગે છે? તો તેનો જવાબ આવશે ઉગમણે. ચોથું, ગાયોનું ટોળું. ગાયનું ટોળું હોય તેને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો તેને ધણ કહેવાય છે. પાંચમું, પશુને ખાવાનું અનાજ. જે પશુઓ ચરે છે તેનું જે અનાજ છે તેને શું કહેવાય? તો તેને કહેવાય છે જોગાણ.
तो विद्यार्थी मित्रों, जो तमने आ वीडियो पसंद आए तो तेने तमे लाइक करजो, तमारा मित्र ने शेर करवानो भूलशो नहीं, अने वीडियो ने कमेंट अवश्य करजो। थैंक यू, आभार।